નમસ્કાર મિત્રો હું કુકડિયા આઈસ અજય કુકડીયા અડતાલીસનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આઈસ મેજિકનો અડતાલીસ અંકના પ્રશ્નો જોવાના છીએ અગત્યના જે આવનાર પરીક્ષા એટલે કે હાલ આપણે નજીકના સમયમાં જોઈએ તો હેડ કલાર્ક આવવાની છે બરોબર એટલે પૂછવાની ઘણી બધી શક્યતા છે એવો ટુ એવો ક્લાસ ટુ નું પેપર લેવાનું એની અંદર પણ ઘણા બધા પ્રશ્નો હતા બરોબર મતલબ આમાં આપણી કોઈ મહેનત નથી આ આઈસ મેજિક એટલે કે આઈસી એકેડમી છે એમનો જ પૂરેપૂરો શ્રેય છે અને આપણે એમને જ શ્રેય આપશે બરોબર કે આપણે કોઈ આમાંથી શ્રેય લેવો નથી બસ એમને તૈયાર કરેલું છે અને એ હું તમારા સુધી પહોંચાડું છું બસ આપણે એક માધ્યમ તરીકે છીએ બરોબર તો નવા હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેશે અને આપણી ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા યુનિવર્સલ એઓ ઈ કરી અને સર્ચ કરે ટેલિગ્રામમાં તો આપણી ટેલિગ્રામ લિંક મળી જશે અને યુટ્યુબમાં આપણી ચેનલમાં સારા બધા વિડીયો પડ્યા છે તો યુનિવર્સલ એઓ લખી અને તમે ચેનલમાં પણ જોઈ શકો છો ને ઘણા બધા પણ મૂકેલા છે મહિનાના દિવસો ને યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક બરોબર કે એક વિડીયો જોઈ લો એટલે નવેમ્બર મહિનાના જેટલા અગત્યના દિવસો છે બરોબર એને આપણે કવર કરી લીધા છે તો એવો વિડીયો પણ આપણે પ્રીવિયસલી જ મૂકેલો છે બરોબર તો એ જોઈ લેજો હવે બધું જાહેરાતને મૂકીએ અને શરૂ કરીએ આજનો ક્વેશ્ચન નંબર વન વિશ્વ ટીવી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો નવેમ્બરને આપણે વિશ્વ ટીવી દિવસ તરીકે ઉજવીએ છીએ અને સાથે સાથે વિશ્વ મત્સ્યપાલન દિવસની પણ ઉજવણી આપણે એકવીસ નવેમ્બરના રોજ કરીએ છીએ વિશ્વ અકસ્માત દિવસ અથવા તો માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટે આંતરરાષ્ટ્રીય દિવસ કઈ કયા દિવસે ઉજવવામાં આવે છે તો નવેમ્બર મહિનાનો જે ત્રીજો રવિવાર હોય એ દિવસે ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર એકવીસમાં વિશ્વ અકસ્માત દિવસ તરીકે કયા દિવસની ઉજવણી થઈ તો એકવીસ નવેમ્બરના રોજ કરવામાં આવી હતી પણ દર વખતે નવેમ્બર આવે જરૂરી નથી કારણ કે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે તો તારીખ ગમી ફરી શકે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને રાજ્યનો સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લાનું બહુમાન પ્રાપ્ત થયું છે તો ડાંગને આવું સન્માન મળેલું છે બરોબર કે રસાયણ મુક્ત રીતે રસાયણના નહીં માત્રામાં ઉપયોગ કરી અને ખેતી કરે છે તો એવો જિલ્લો આપણે બન્યો છે ડાંગ તો આપણા માટે ગૌરવની વાત કહેવાય રાજ્યમાં પ્રથમ સંપૂર્ણપણે રાસાયણિક મુક્ત ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા પરિવારો માટે ગુજરાત સરકારે કેટલા કરોડની નાણાકીય સહાયની જાહેર કરી છે તો એ જાહેરાત કરવામાં આવી છે એકત્રીસ કરોડ રૂપિયાની જાહેરાત થઈ છે કે એ લોકો વધુને વધુ વિકાસ કરી શકે આહવા કયા જિલ્લાનું વડું મથક છે તો ડાંગનું વડું મથક છે આહવા તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલા વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કર્યા બહુ વિવાદમાં આવ્યા હતા બરોબર તો ત્રણ બિલો છે એને હાલમાં રદ કરી દેવામાં આવ્યા છે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી એમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે તો ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલેશન એક્ટ બે તો એનો સમાવેશ થાય છે તો ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ એક્ટ બે હજાર વીસ એનો પણ સમાવેશ થાય છે તો આ બે એક્ટ થઈ ગયા અને ત્રીજો છે ધ અજન્ટાઇલ કોમોડિટીઝ એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર વીસ તો આ ત્રણે ત્રણ જે છે બરોબર આ ત્રણે ત્રણ બિલ હતા જે ઇમ્પોર્ટન્ટ હતા બરાબર એ સરકારની દ્રષ્ટિએ પણ આપણે જોયું કે આપણા ભાઈઓ બરાબર એના વિરોધમાં નીકળ્યા અને આખરે ફાઇનલી એ લોકોને સફળતા મળી ગઈ અને કેન્દ્ર સરકાર દ્વારા એ બિલો છે એને પાછા લઈ લેવામાં આવ્યા છે એટલે કાયદાઓ છે એ રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવેલી છે ચાલો નેક્સ્ટ જોઈએ તાજેતરની એક માહિતી અનુસાર બ્રાઝિલના એમેઝોન જંગલમાં વન નાબૂદી ખાલી જગ્યા વર્ષની ટોચે પહોંચી છે તો પંદર વર્ષની ટોચે પહોંચી છે એમેઝોન જંગલની વન નાબુદીમાં વર્ષ બે હજાર વીસની સરખામણીમાં કેટલા ટકા ઉછાળો આવ્યો છે તો બાવીસ ટકા ઉછાળો આવ્યો છે બરાબર એટલે કે બાવીસ ટકા જેટલા વન નાબુદી એટલે કે વન કપાવા લાગ્યા છે એટલે બાવીસ નો વધારો થયો છે પ્રીવિયસ વર્ષે જેટલા વન કપાતા હતા એની તુલનામાં બાવીસ ટકા જેટલો વધારો થયો છે બરાબર એમેઝોનના જંગલની વાત છે વિશ્વના કુલ કેટલા દેશોમાં એમેઝોનનું જંગલ આવેલું છે તો નવ દેશોની અંદર જંગલ આવેલું છે મિત્રો વિશ્વના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે એમેઝોનના જંગલને એમેઝોનનું જંગલ કયા ખંડમાં આવેલું છે તો દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલું છે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ફિનટેક ગવર્નિંગ કાઉન્સિલની રચના કરી છે તો તમિલનાડુ દ્વારા ફિનટેક ગવર્નિંગ કાઉન્સિલની રચના કરવામાં આવી છે ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ અથવા તો સ્વચ્છતા સર્વેક્ષનું આયોજન કરવામાં આવે છે તો આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર એકવીસમાં ભારતમાં કેટલામાં સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન થયું છે તો છઠ્ઠા સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર એકવીસમાં ભારતના કુલ કેટલા શહેરોએ ભાગ લીધો તો તેંતાલીસો અને વીસ શહેરોએ આ સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર એકવીસમાં ભાગ લીધો હતો સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર એકવીસમાં ભારતના શહેરોમાં અથવા તો ભારતના એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કયું શહેર પ્રથમ રહ્યું છે તો ઇન્દોર છે એ મિત્રો પ્રથમ રહ્યું છે મારા ખ્યાલ મુજબ સતત ચોથી પાંચમી વાર લગભગ આ પ્રથમ ક્રમે રહ્યું છે બરાબર એ જ પ્રથમ આવે છે એમ કહી દઉં ચાલે સ્વચ્છ સંરક્ષણ બે હજાર એકવીસમાં મધ્યપ્રદેશનું ઇન્દોર સતત કેટલા કેટલા વર્ષથી સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે તો પાંચમી વાર બરાબર મેં તમને કીધું ચોથી પાંચમી વાર લગભગ છે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર એકવીસ માં ભારતના દસ લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ટોપ ten માં ગુજરાતના કયા રાજ્યોનો સમાવેશ થાય છે તો સુરત વડોદરા અને અમદાવાદનો સમાવેશ થાય છે સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર એકવીસ માં ભારતના એક લાખ થી વધુ અથવા તો દસ લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સમગ્ર દેશમાં ગુજરાતનું કયું શહેર બીજા ક્રમે છે તો સુરત છે એ બીજા ક્રમે રહેલું છે જનરલી લગભગ ગઈ વખતે પહેલું ઇન્દોર હતું અને બીજું સુરત હતું અને આ વખતે લગભગ એ જ પ્રકારનો કંઈક ડેટા રહ્યો છે એટલે જૂનો ડેટા તમારી અંદર અપલોડ થયેલો હોય બરાબર જૂની માહિતી હોય તો એ મુજબ તમે લખશો તો પણ પૂછાય તો સાચું જ પડશે સ્વચ્છ સર્વેક્ષણ બે હાજર એકવીસમાં એક થી દસ લાખ સુધીની વસ્તી ધરાવતા ભારતના સૌથી સ્વચ્છ સો શહેરોમાં ક્યુ શહેર પ્રથમ હતું તો નવી દિલ્હી છે એ પ્રથમ ક્રમે હતું સ્વચ્છ સર્વેક્ષણ બે હાજર એકમાં એક થી ઓછી વસ્તી ધરાવતા ભારતના સો શહેરોમાં ક્યુ

ગાંધીનગર બરોબર ભારતની શ્રેષ્ઠ સ્વચ્છ રાજધાનીનો એવોર્ડ ગપકાવી ગઈ છે એટલે કે એવોર્ડ લઈ ગઈ છે તાજેતરમાં કઈ સંસ્થાને વર્ષ બે હજાર એકવીસ માટેનો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવેલો છે બરોબર તો પ્રથમ નામની સંસ્થા છે એમને આપવામાં આવેલો છે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શક્તિ ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ ભારતીય નૌકાદળને સોંપી છે એ સંદર્ભે કયા વિધાનો સાચા છે તો કે આ સિસ્ટમ છે એ સમુદ્રીય યુદ્ધ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનિક વર્ચસ્વ અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે અદ્યતન રડાર અને એન્ટીસીપ મિસાઇલો સામે સંરક્ષણનું ઇલેક્ટ્રોનિક સ્તર પૂરું પાડશે તો એ સાચું છે આ સિસ્ટમ આધુનિક રડારની ચોક્કસ દિશા અને ઇન્ટરસેપ્શન શોધવામાં મદદ કરશે તો એ વિધાન સાચું છે તેનું નિર્માણ ડિઝાઇન તેનું નિર્માણ અને ડિઝાઇન હૈદરાબાદ સ્થિત ડીઆરડીઓની એમટીએનએલ પ્રયોગશાળા દ્વારા કરવામાં આવી છે તો આ ખોટું છે ડીઆરડીએલ ડીએલ નામની સંસ્થા છે હૈદરાબાદ ખાતે એના દ્વારા કરવામાં આવેલું છે એટલે ઓપ્શન એક અને બે આ સાચા છે એટલે જવાબ આવશે ઓપ્શન એ ઓપ્શન એ આપણો જવાબ આવશે કારણ કે પેલું વિધાન અને બીજું વિધાન સાચું છે ત્રીજું ખોટું છે ચાલો નેક્સ્ટ જોઈએ ગુજરાતના કયા પ્રસિદ્ધ સાહિત્યકારનો જન્મદિન પંદરમી નવેમ્બર ગુજરાતમાં હવે બાળ વાર્તા દિન તરીકે ઉજવવામાં આવશે તો ગીજુભા બધેકા છે એમના જન્મ દિવસને પંદરમી નવેમ્બર આપણે બાળ વાર્તા દિન તરીકે ઉજવશે ચિત્તલ અમરેલી ખાતે એમનો જન્મ થયો તો બાળકોની મુછાળી માં તરીકે તે ઓળખાતા હતા ગીજુભા બધેકાનું જન્મસ્થળ તો ચિત્તલ અમરેલી ખાતે આવેલું છે એની આપણે ચર્ચા કરી જ નાખી એસડીજી અર્બન ઇન્ડેક્સ એન્ડ ડેશબોર્ડ બે હજાર એકવીસ બાવીસમાં સૌથી વધુ સ્કોર ધરાવતા શહેરોની યાદીમાં ક્યું શહેર પ્રથમ ક્રમે છે

ગ્રુપ કેપ્ટન શ્રી અભિનંદન વર્ધમાનને ખાલી જગ્યાથી સન્માનિત કરવામાં આવ્યા છે તો વીર ચક્રથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે આ ખાસ યાદ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બને છે અને એમાં સ્પેશિયલી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે તો ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો પચીસમી નવેમ્બરના રોજની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર એકવીસની આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નિવારણ દિવસની થીમ શું હતી તો ઓરેન્જ ધ વર્લ્ડ એન્ડ વાયોલન્સ અગેન્સ્ટ વુમેન નામ યાદ રાખજો જનરલી જીપીએસસી માં તૈયારી કરતા હોય તો તમારે થીમ યાદ રાખવાની બાકી થીમની બહુ જરૂર છે નહીં તાજેતરમાં કયા દેશો વચ્ચે ત્રિપક્ષીય અભ્યાસ દોસ્તીનું આયોજન થયું છે તો દોસ્તીનું થયું છે ભારત માલદીવ અને શ્રીલંકા કોણ ભારત માલદીવ અને શ્રીલંકા આ તો ઓમયાદ્રી જે ભારત અને શ્રીલંકા તો કારણ કે વિભીષણ છે રામ ભગવાન અને દોસ્તી કરી હતી બરોબર તો એના ઉપરથી ખબર પડી છે બાકી આજુબાજુમાં જોઈએ તો ભારત અને શ્રીલંકાની આજુબાજુમાં આ બાજુ જુઓ તો માલદિવ સુધી આવેલો છે બરોબર એટલે એના ધારાઓ તર્ક લગાડવાનો છે બરોબર તાજેતરમાં ભારત માલદીવ અને શ્રીલંકા વચ્ચે ત્રિપક્ષીય અભ્યાસ દોસ્તીની કેટલામી આવૃત્તિનું આયોજન થયું હતું તો પંદરમી આવૃત્તિ હતી થી બાવીસ નવેમ્બર બે હજાર એકવીસ દરમિયાન સાગર શક્તિ અભ્યાસ કયા સ્થળે યોજાયો હતો તો લ્પના ક્રિક સેન્ટર છે ક્રિક આખું સેક્ટર આવેલું છે એને ક્રિક સેક્ટર કે ક્રિક સેન્ટર કહેવામાં આવે છે તે જગ્યાએ યોજાયો હતો તો ક્રિક સેક્ટર કયો તો પણ ચાલે ક્યાં કચ્છ દ્વીપ કલ્પના ક્રિક સેક્ટર ખાતે વિશ્વ માલધારી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો છવ્વીસમી નવેમ્બર આપણે વિશ્વ માલધારી દિવસ તરીકે ઉજવીએ છીએ માલધારી શું કરે તો કે ભાઈ ગાયું દૂધ વેચે તો એના ઉપરથી બને રાષ્ટ્રીય દૂધ દિવસ છે એ પણ છવ્વીસમી નવેમ્બરે ઉજવવામાં આવે છે આવી રીતે કંઈક લિંક કરી લેવાનું બરોબર વિશ્વ દૂધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો એક જૂન ના રોજ કરવામાં આવે છે ભારતમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ અથવા તો રાષ્ટ્રીય કાયદા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે તો છવ્વીસ નવેમ્બરે ઉજવીએ છીએ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ આપણું બંધારણ છે એને આપણે સ્વીકાર્યું હતું અમલ ક્યારે કર્યું હતું તો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ બરોબર પણ અમલ અને સ્વીકાર્યું બે ની તારીખ તારીખ અલગ છે બરોબર તો યાદ રાખજો ચાલો નેક્સ્ટ જોઈએ ભારતમાં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો તો 26મી નવેમ્બર 1949 ના રોજ કરવામાં આવ્યો હતો બરોબર કદાચ હું બોલું અને આ લોકો પછી પ્રશ્ન લઈ લેતા હોય ગમે એમ હોય ચાલો તાજેતરમાં આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ 2021 થી 26 ના સમયગાળા માટે ઓ સ્માર્ટ યોજના ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે આ ઓ સ્માર્ટ યોજના શું છે તો કે

છે નોયડા ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થયા બાદ ઉત્તર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે તો પાંચમું બનવા જઈ રહ્યું છે ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થયા બાદ વિશ્વનું કેટલામું સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે તો વિશ્વનું મિત્રો ચોથા ક્રમનું સૌથી મોટું બનવા જઈ રહ્યું છે નોયડા ઇન્ટરનેશનલ એરપોર્ટ સંદર્ભે કયા વિધાનો સાચા છે તો કે તે ઉત્તર પ્રદેશ રાજ્યના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવર ખાતે નિર્માણ પામશે આ એરપોર્ટ વિશ્વનું સૌથી મોટું ચોથું એરપોર્ટ બનશે અને તેના નિર્માણના પ્રથમ તબક્કામાં બે હજાર ચોવીસ સુધીમાં દસ હજાર પચાસ કરોડ રૂપિયાના ખર્ચે તેરસો હેક્ટર જમીન પર આ એરપોર્ટ નિર્માણ થવા જઈ રહ્યું છે તો અહીંયા આપેલા જેટલા વિધાનો છે એ બધા વિધાનો સાચા છે એટલે કે ઓપ્શન ડી છે એ અહીં આપણો જવાબ રહેશે તાજેતરમાં સમાચારમાં રહેલ એમિક્રોન શું છે?

તો જ્યોતિરાવ સિંધિયા છે બરોબર જ્યોતિરાદિત્યરાવ સિંધિયા છે બરોબર એમને અઢારમી નવેમ્બર બે હાજર એકવીસ ના રોજ વિંગ્સ ઇન્ડિયા બે હાજર બાવીસના સંબોધનમાં કટ એન્ડ રેઝર પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું હતું ઇન્ડાયરેક્ટલી ખાલી પ્રશ્ન એટલો જ પૂછે છે કે નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે

ઝીરો નામનો એક નવો ઉપગ્રહ લોન્ચ કર્યો છે તો ચીને લોન્ચ કર્યો છે નામ જો ગા ઓફ ફેન કેવું લાગે એના ઉપરથી ખબર પડી જાય કે ચીન કે જાપાન જ હશે તાજેતરમાં કોણે અરુણાચલ પ્રદેશના પાસીઘાટ ખાતે નોર્થ ઇસ્ટર્ન ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદ એન્ડ ફોક મેડિસિન રિસર્ચના વિસ્તરણની જાહેરાત કરી છે તો સર્બનંદા સોનોવાલે જાહેરાત કરી છે તાજેતરમાં વૈજ્ઞાનિકોએ કોલોનીના જંગલ વિસ્તારમાંથી વનસ્પતિની એક નવી પ્રજાતિ કરી છે જેને મુથુવાર આદિવાસી સમુદાયના નામ પરથી ખાલી જગ્યા નામ આપવામાં આવ્યું છે તો ક્રિપ્ટો કોરિયા મુથુવરિયાના નામ આપવામાં આવેલું છે બરોબર એ તો બધા દક્ષિણના નામો હશે તો ભવ્ય ભવ્ય જ હશે તમે દક્ષિણના રાજાઓના નામ જુઓ તો પણ નંદુ જેલિયન બરોબર ઈ કેવું નામ કહેવાય આપને એમ થાય કે આ નામ છે શું છે કરીકાલ નંદુ આવા બધા રાજા થઈ ગયા બરોબર દક્ષિણી અંદર પણ ચાલો એ અત્યારે આપણો ટોપિક નથી તાજેતરમાં ઓડિશાના કયા જિલ્લાને સર્વશ્રેષ્ઠ સમુદ્રી જિલ્લા પુરસ્કાર આપવામાં આવ્યો છે તો બાલાસોર જિલ્લાને તાજેતરમાં કયા ભારતીય બેડમિન્ટન ખેલાડીને આ વર્ષે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા પ્રતિષ્ઠિત લાસ્ટ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે તો પ્રકાશ પદુકોણને સન્માનિત કરવામાં આવ્યા છે તાજેતરમાં ખાલી જગ્યા કાર્યક્રમ હેઠળ બાળકો માટે ભારતની વર્ચ્યુઅલ સાયન્સ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે તો નામનો આ એક કાર્યક્રમ છે એને ભારતની વર્ચ્યુઅલ સાયન્સ લેબોરેટરીની શરૂઆત કરવામાં આવી છે તાજેતરમાં કોણે ભારત ગૌરવની નામની એક નવી યોજના શરૂ કરી છે તો ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી છે ભારતને કેટલા વર્ષના સમયગાળા માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યું છે તો ચાર વર્ષ માટે ભારતને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના સભ્ય તરીકે ચૂંટી લેવામાં આવ્યું છે તો મિત્રો આ વાતને આપણે રાખીએ છીએ ન હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી જાજો પાછા એમ નામ ન જતા બરોબર તમને ખાલી જગ્યાના ના ખાલી જગ્યામાં કોણ આવે એ તો તમને ખબર જ હશે ચાલો તો મળશું નેક્સ્ટ પાર્ટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત